स्वागत है जय माता जय जय बापा सीताराम। आज ने आम थोड़ा अत्यारे वरसाद ने आवी गयो है, थोड़ा साटा ने आयु है, पास शुरू शू है, हमें थोड़ा दिवस तो सारू थो, आज पास शुरू थी गये गुलाब पण आवा मीडा है। तमारी एक कॉमेंट हती के गोदी भाभी नु घर आम हरकू बतावजो, एम तो आज हूँ तमने बताऊ गोदी भाभी नु घर। आ घर है गोदी भाभी नु नेनु घर है, पण अहीं रहे है कुआ ने एवुं बधुं घेरे रहे है, अहीं रहे छे अत्यारे गोदी भाभी नी। तो फाइनली जाओ गोदी भाभी घेरे पूगी जासे ने आ तो हमारा हंसा भाभी आवेला केम आवा रोटला पड्या हा हाजो ना जाय ना खवायवा। हां तो हां तो के गदर में उना बुना करे ने कादो नाखवा आवे हाले ना तारा नो ना खाय पछे नाखियो वे नी रहते। हां हाजो ना नाखवा आवे हमर गोदी भाभी जो कायम नाखे। हां कायम जेवा होय ते खाता तो होय ती क्या रोटला मार भाई कितलो केलो खबर आवे तो एम जतो दरण तो जोवे। हां बड़ी तरह है नहीं है काई नहीं जमीन कवरावे बहु सोकरा बहु कवरावे। तो फाइनली जो गोदी भाभी ने अत्यारे खावा मिला है ने एने आज नेदवानु ने बाकी है थोड़ू। हवे फटाना गवरावन तमार कमेंट आवे है पण ये फटाना वो आपणे गवराशु पण हवे थोड़ा समय पछी केम के हजी तो ये काम माथी नेवरा नेशे हवर माथी कामे विया जाय अने हाजे एवा चार पास आवे आपणे टाइम थी गयो है कारखाने जावानो। तो हवे कारखाने जाई नहीं तो वेला भी आए कारखाने हीरा कहाँ अपने तो थोड़ा मोड़ा आई तो बता हीरा कहाँ मिला है हीरा बे। हाँ हम्म न्यू बेजो लो लो बच्चे ने तेरा मर न्यू बेजो ले काम ही होगा। हाँ हाँ कारखाना आए डायरेक्ट लोग ऐसे लोग तो चला। हम्म राजू बेन ने दो राजू बेन मजा आ गया का भाई। हां क्या राजू बेन ने शर्म का सी बोल लागे जा रहा तुमित भाई का तुमित भाई तुम्हें एक चैनल है का तुमित भाई सुनी सोहन ब्लॉग ये भाई ब्लॉग बना रहे हैं तो जो तो तुम एक बार तू बड़ा देख ना ये क्या ये कहां आपड़े
કામ કરવા મળી. A few inches later. બપોરે થઈ જાય છે ને બપોરે હવે જમી લીધું છે તો બધા જમીન પૂજ જાય આ બધા. વાર જાવ હું તો મારવા ને બપા તો મારે જવું છે વાડીએ કારણ કે હમણાંથી ઘણા સમયથી જો નહીં વાડી આટો મારવા તો વાડી આટો મારતો આવું. બાજરી વાવેલી છે બાજરી વાવી તેથી તમને વિડીયો બતાવ્યો હતો પણ એ પછી એકવાર જો નથી તો જાવી બાજુ. ફાઇનલી આપણે વાડીએ પૂગી જ્યાં છીએ અને આ છે પરવીનભાઈનું નેનું ઘર મારા મોટા મામાનું ઘર છે. તો આ ઘર છે મારા મોટા મામાનું નેનું ઘર છે અને બધા તો નેદવા જેલા હશે એવું લાગે છે. અહીં જો પરવીનભાઈ બેઠા. હા પરવીનભાઈ કાંઈ ગયા બધે તમને ખબર પડી ગઈ છે કેમ જીવે છે આપણે સારું લાગે એમ જીવવાનું. મારે તો તમારે તો કઈ કામ નહીં કરવાનું ને ખેતર નાની વાડી દેખાડું આપડી વાડી તો જરી કમતી છે નાની એ તો વસાડે દેખાય એની તમને એટલે પ્રવીણભાઈ ની નાની વાડી દેખાડી એક ભણો આપડે હા ભણો હા અમારા બેન બેન શું બનાવો તારમાં અત્યારે બનાવવું પડે હા નેદવા જલાવ્યા હતા બધાને ગરમ ગરમ જમાડવું પડે એમ ને તો બીજી વાર પાછા આવે નેદવા એમ હા બધા જો નેદવા જલા છે અને અત્યારે જમવાનું ગરમ હતું બનાવે છે આપણે જઈએ પેલા પ્રવીણભાઈની વાડીમાં આટો મારવા. હવે પ્રવીણભાઈની પહેંચો માલ ને બધું રાખે પ્રવીણભાઈની તો હવે જઈએ વાડીમાં તો ડાયરેક્ટ વાડીમાં તમને બતાવીશ. તો ફાઇનલી તો વાડીમાં પૂગી જશે અને હવે કામ કરે છે બધા ને બાઈ આવેલા છે કામ કરવા મામી ને નેને તો જઈએ આપણે એ બાજુ. હા આટો પારવા આવ્યો મેં કીધું મારે બા શું કરે એમ કાં વિયે જાય એમ ત્યારે ભાડા ન થાકે તી હા હા કપાતો નહી દેખાતો આ બાજુ દેખાય આ બાજુ ક્યાં દેખાય બો પાકી ગયું ને તમે યાર હીરા માં ધાન દેવું ખેતર માં ધાન નહી દેવું ખેતર માં પણ ગઢાઈ એવું હોય તો ખેતર માં ધાન કામ માં નહીં વસંતબેન મોટા હે કે બધા કરતા એટલે હંધા થી મોટા બેન હે કે બહુ શરમ લાગે એને નાની બેનો તો વિડીયો માં ધબધબાટી બોલાવે એટલે શરમ લાગે હું વધારે. તો મામી ખડ કેવું છે સારું છે કે ખડ મસ્તી આવે એવું છે લેવાની તો મજા આવે પણ મસરા કડી જાય મસરા કડી જાય હા તે તેલ ની બાટલી રાખું હારે ઓહો આ કાલુ ની રાખી એમ હા હા તો પેલા મસરા ની દવા ન સાટી દેવે મસરા ની દવા આમાં હા તો એ તમાર હોના પે ખડાઈ મોંઘી ન થાય એમ કે તો આપણે એક મોઢે તેલ છોકડી દઈ જરા માથામાં એટલે મસરું માથે કાઢવા ન આવે હા
તો ખડ તો પમી પણ બહુ જમાઈ દીધેલું છે પણ ભાઈ એલો 10 વીઘામાં વન્યા તો વાર તો લાગે ને હા વાર તો લાગે તી પણ દાડિયા કર લે ભાઈ અમાર દાડિયા હવે ન કરો પાંચ ખેતર અધૂરા કર્યા હતા હા ના નેદવાય ને પાંચ ખેતર માં નેદવા મળી છે પણ થાય હોઠે કણ મસરા કરી દે હોઠે કણ દાતળી વાગી રહે હા હા તો હવે ભેહી દોવા દઈ તઈ ન કરી માઈકો મસરા ખડ બહુ છે તો અમારે રાજુભાઈ ની જો ખડ ને એવું કાઢે છે ખેતર માંથી રાજુભાઈ મામા ની બધા ખડ ને એવું ભેગું કરે છે રાજુભાઈ આવી રીતે પકડી રાખે ને આમ જો મામા બધું નાખતા જાય અમારા મોટા મામા છે મામા બહુ ખડ હો ભાઈ નહી કેટલું બધું ખડ છે કપા ને દેખાતો એટલું ખડ છે તો બધા ખડ ને એવું ભેગું કરે છે અને વાડીમાં ખડ બહુ થઈ ગયેલો હોય કપા ને દેખાતો એટલું ખડ છે તો હવે ન્યા દે છે બધાને મામા ની બધા ખડ ને એવું ભેગું કરે છે તો ફાઇનલી જો હવે જાય છે ઘેરે કેમ કે માની બધા નેદે છે મામાની બધા ઘર ને બધું ભેગું કરે છે અને આવી કંઈક આમ વાડી છે અને આ બધા જો જાય છે ખાવા ઈવડાને ખાવાનું બાકી છે તો બધા ખાવા જાય છે અને આપણે હવે ટાઈમ થઈ ગયો છે કારણ કે 1.5 વાગવા આવી ગયો છે અને હવે જવું છે ઘેરે તો અત્યારે 7:30 થઈ ગયા છે અને કારખાને ગયેલા હતા નથી વી આવશે ઘેરે અને કારણ કે વાડીએથી આવ્યો હતો એટલે ડાયરેક્ટ કામે યોજ્યો પછી કાંઈ વ્લોગને એવું શૂટ કર્યું નહોતું કેમ કે મોડું થઈ ગયું મારે આવવામાં એટલે પછી એવો હતો ડાયરેક્ટ કારખાને યોજ્યો હતો અને અત્યારે વિયે છે ઘેરે તો આજનો વ્લોગ બસ એટલો જ થી વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને ચેનલમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પછી એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય